અને એક આ વિસ્તારનો ઉત્તર ગુજરાતનો મણિરાજ. મણિરાજ જ્યારે કોડીનારમાં જે ઘટના ઘટી, સાહેબ કલાકારને પૂર્યો ત્યાં, હું તો કોઈ દી મળેલો પણ નહીં. હું ગયો ત્યાં, અધિકારીને કીધું મેં, કોકને જવા દેવાય. પછી અમે અહીંયા બેઠા ને મેં કીધું કે આ આ છાપામાં આવે, આપ કલાકાર છો, ત્યારે શું વેદનાની વાતો કરતો હતો. માયાભાઈ આપણે પરિવારવાળા છીએ અને હું એક એવા સમાજમાંથી આવું છું કે મારે દીવ ઉગ્યન ડખો હોય, ઘરેથી એવી રીતે નીકળ્યા હોય, એવા વિચારમાંથી નીકળ્યા હોય અને લાખો માણસો વાટું જોતું હોય, એના એ વિચારમાં રહું તો માયાભાઈ હું ગાયનો એકું એટલે હું બેફામ પી જાઉં છું, એટલે જેથી કરીને એ વિચારો ભૂલાઈ જાય ને હું મારા પબ્લિકને રાજી કરીને વિયો જાઉં. હું પીવું છું તો એ આ સમાજ હાટું પીવું છું અને એ સમાજ મને કેમ તુકારા કરે. અને પછી એણે કીધું કે મારે આ સૌરાષ્ટ્રમાં મેં એવો પ્રોગ્રામ નથી કર્યો, મારે પ્રોગ્રામ કરવો. અને આદરી ગામમાં ડાયરો રાખ્યો, ત્યારે ધારાસભ્ય હતા ભાઈ રાજસિંહભાઈ જોટવા, એના જ ગામમાં પ્રોગ્રામ રાખ્યો અને મણિરાજ દીવમાલી પાછો કમ્પ્લેટ થઈને આવ્યો રાતે, અને ત્રણ જણા પકડીને સ્ટેજમાંથી લાવ્યા એને. આ એનો છેલ્લો ડાયરો હતો જાહેરનો. અને ત્યારે એ માણસ માઇક હાથમાં લઈ અને એને ઓડિયન્સને આ પબ્લિકને પૂછ્યું તમને મણિરાજ ગમે છે, એટલે પબ્લિકે કીધું હા. અને તે દી માણસ ઊભો ઊભો હરેશભાઈ રોતો હતો ને એટલું કીધું કે મને મણિરાજ બહુ ગમે. અરીસા હામો જોઈને કીધા કરું વાહ મણિરાજ, વાહ મણિરાજ. અને પછી એની જે જે કૂટે એવું હતી સાહેબ માઇકમાં બોલ્યો. આપણે જેવા હોય એ જેવો મારા બોલાય નહીં એવું બોલ્યો છે માણસ જાહેરમાં. મને માફ કરજો, આજ મને બોલી લેવા ગયો કે મારામાં આવી કુટેવું છે. અને પછી જ્યારે ટીવી વાળાએ મને એની પછી મારો રાઉન્ડ આવ્યો ત્યારે મેં એને એટલું જ કીધું કે મણિરાજને તાળીઓથી વધાવો. એને મેં મારથી થોડુંક બોલાય એટલી સારી વાત કરી. પછી મને ટીવી વાળાએ પૂછ્યું કે માણસે તમામ નબળી વાતો કરી, તમે એના વખાણ કેમ કર્યા? ત્યારે મેં એને કીધું કે જેસલ જાડેજા ખાલી તોળા દે આગળ બોલી ગયો હતો કે હું આવો છું, અને આ માણસ 1,00,000 માણસની વચ્ચે માઇકમાં બોલ્યો હતો, આનાથી રૂડો માણસ મારે ક્યાં ગોતવા જાવો સાહેબ. અને પછી રસ્તે અમે અમરીશભાઈને બધા આવતા હતા અને રસ્તે મને એણે પૂછ્યું, કહેવાય નહીં સાહેબ પણ મારે આંખમાં આહુડા હતા, અને મેં કીધું કે અમરીશભાઈ કા આ માણસ આમ હશે અને કા આ માણસ સંન્યાસમાં હશે, કારણ કે દીવો જ્યારે ભડકા મળે ને મારવા ત્યારે માની લેવાનું દીવો અસ્ત થવાની તૈયારીમાં છે સાહેબ. અને ભાદરવા મહિનાનો છેલ્લા સોમવારનો ડાયરો અને આસોના ત્રીજા નોરતે માણસ વયો ગયો સાહેબ. કહેવાનો મારો મતલબ એ છે કે એ આ તો કલાકારને એક વાત આવી એટલે કીધું, એટલે આવું બનતું હોય એટલે કોઈ એવું પીતા હોય એને મારા પ્રણામ. બાકી કાંઈ આ કાંઈ પીવા જેવી વસ્તુ જેના રામના નામના, કૃષ્ણના નામના, ભવાનીના નામના ઓઠ એટા થઈ ગયા હોય એને અભડાવાય નહીં, કારણ કે આમાં સરસ્વતી બેઠી છે મોઢા ઉપર, અભડાઈ જાય સાહેબ. એટલે હું તો કોઈ દી અમારા સ્ટાફમાં કોઈ ન લેતું હોય. હા મને ખરેખર મને પીધેલો માણસ ઘડી કાનમાં વાત કહેવા આવે ને વાસ આવી જાય મારું માથું સડી જાય. એટલે એ તો એને એને ગમતું છે જ પીતા હશે ને, અને એમાં હશે કાંઈક સારું તો જ પીતા હશે ને ભાઈ. આપણે અનુભવ જ નથી ને આપણે હું કામ કોઈ ટીકા કરવી જોઈએ, અને એમાં બહુ કાંઈક સારું હશે તો જ ગુજરાત સિવાય આખા વિશ્વમાં સારું છે ને ભાઈ.